नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू सुमित्रा पुनम। आज विज्ञान और टेक्नोलॉजी में तमने चैप्टर बे एसिड बेस और क्षार जेमा आपणे आज टॉपिक भणवाना छे। तो पेज नंबर 22 पर प्रश्नों छे, एमां पहेलो प्रश्न छे कि शा माटे दही अने खाटा पदार्थोने पित्तळ के तांबाना वासणोमां राखवानो जोईए। तो आपणने खबर छे कि दही अने खाटा पदार्थो छे तो एमां लेक्टिक एसिड उत्पन्न थाय छे। लेक्टिक एसिड छे तो ए एसिडिक स्वभाव धरावे छे, जेथी करीने तांबु छे ए धातु छे अने पित्तळ छे मिश्र धातु छे, जेथी एनी अंदर एक चेरी वायु उत्पन्न थाय छे, जेना कारणे आपणे दही के खाटा पदार्थोने पित्तळ अथवा तो तांबाना वासणोमां राखवा न जोईए। ત્યાર પછી પ્રશ્ન છે કે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? તો ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે અને વાયુની હાજરી કસોટી દ્વારા કેવી રીતે કરશો। તો સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય? તો આપણે પહેલા પ્રવૃત્તિ જોઈ હતી કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરાવવાથી આપણને ખબર છે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર? જે પ્રવૃત્તિ દ્વારા આપણે જોયું હતું કે એક બીકરની અંદર એક કસનળીની અંદર આપણે ધાતુ તરીકે ZN લીધું હતું અને એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાથી એમાં બીજા દ્રાવણ એટલે કે બીજા બીકરની અંદર તમે વિમોચન નળી મારફતે જે વાયુ લીધો હતો એ કયો હતો? તો કે હાઇડ્રોજન। હવે એ પ્રક્રિયા દ્વારા કયો વાયુ મુક્ત થાય? તો હાઇડ્રોજન વાયુ। અને એની ચકાસણી આપણે કેવી રીતે કરશું? તો જે હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થયા એની પાસે સળગતી મીણબત્તીને આપણે લઈ જશું તો એ ધડાકા સાથે સળગી ઉઠે છે। તો આપણે સમીકરણે જોયું હતું એનું કે NaOH વત્તા ZN તો Na2ZnO2 વત્તા હાઇડ્રોજન વાયુ। તો એસિડ સાથે પણ પ્રક્રિયા થાય છે અને બેઝ સાથે પણ આપણે એની ધાતુ સાથે પ્રક્રિયા જોઈ હતી। આપણે એસિડ સાથે જોઈ તો HCl વત્તા ZN H2SO4 વત્તા ZN એટલે કે ZnSO4 વત્તા હાઇડ્રોજન વાયુ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ કે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથે કે બેઝ સાથે પ્રક્રિયા કરાવવાથી ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે છે। તો ઉદાહરણ દ્વારા સમજાવો તો ઉદાહરણમાં આપણે એસિડ તરીકે H2SO4 અને બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે, જેના દ્વારા આપણે આ સમીકરણ લખ્યું અને એના દ્વારા આપણને ખબર પડી કે આ ડાયહાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે। હવે અહીંયા ખબર છે કે ઉભરા ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે। તો સળગતી મીણબત્તીને ઓલવી નાખતા હોય તો એવા કયા વાયુ હોઈ શકે? તો આપણને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ। જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો। તો અહીંયા જુઓ કે સંયોજન એ છે એ કયું હશે? તો કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર, જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની એટલે કે HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ કાર્બોનેટ હાઇડ્રોક્લોરિક એસિડ જેની પ્રક્રિયા કરતા આપણને ઉભરા સાથે એક વાયુ ઉત્પન્ન થાય છે અને એમાંનો પૈકી એક સંયોજન કયો છે? કેલ્શિયમ ક્લોરાઇડ। અને ઉભરા સાથે વાયુ કયો છે? તો CO2 અને સાથે પાણીનો અણુ છે એ છૂટો પડે છે। ચાલો તો આપણે એના રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ કે કેલ્શિયમના અહીંયા કેટલા અણુ છે? એક, તો અહીંયા પણ એક જ અણુ છે। હાઇડ્રોજનનો એક અણુ છે તો અહીંયા હાઇડ્રોજનના બે અણુ છે, તો આપણે અહીંયા પ્રક્રિયકમાં હાઇડ્રોજન HCl ની બાજુમાં બે એટલે
એટલે કે સહગુણાંકમાં બે મૂકશું તો ક્લોરીન નાણું કેટલા રહી ગયા બે તો નિપજમાં જુઓ ક્લોરીન નાણું કેટલા છે બે કાર્બન એક અહીંયા પણ એક ઓક્સિજન ત્રણ તો અહીંયા નિપજની અંદર ઓક્સિજન છે બે અને એક ત્રણ તો આ પ્રક્રિયા છે સંતુલિત થઈ ગઈ તો વિદ્યાર્થી મિત્રો આ થયા પ્રશ્ન તો હવે એના પછીનો ટોપિક આવે છે કે તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે તો આપણે પહેલાના અગાઉના ટોપિકમાં જોઈ ગયા કે એસિડ અને બેઝ જે પોતાની એસિડિકતા અને બેઝિકતા જે એનો સ્વભાવ છે તો એમાં એક રાસાયણિક ગુણધર્મો અમુક પ્રકારના સમાન હોય છે તો હવે આ જે રાસાયણિક ગુણધર્મો છે એ સમાનતા શેની સૂચવે છે તો એ આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોયું કે હાઇડ્રોજન વાયુ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય તો એ આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું તો કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવવાથી હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થયો હવે એ હાઇડ્રોજન છે એ સેના કારણે ઉત્પન્ન થયો તો એસિડિકતાના કારણે તો આપણે એ પ્રવૃત્તિ જોઈએ કે બધા જ એસિડ શું એસિડિક સ્વભાવ ધરાવે છે એટલે કે બધા જ હાઇડ્રોજન ધરાવતા સંયોજનો છે એ એસિડિકતા ધરાવે છે કે નહીં એની એક પ્રવૃત્તિ જોઈએ દાખલા તરીકે આપણે એક બીકર લઈએ વિદ્યુત પરિપથ છે એ કમ્પ્લીટ કરતા 6 વોલ્ટની બેટરી બલ્બ કોડ બે લોખંડની ખીલી એક બુચ અને બીકર હવે આની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે હવે જ્યારે આપણે અહીંયાથી કોડ એટલે કે સ્વિચ ચાલુ કરશું ત્યારે વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થશે હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે આપણે જે બીકરમાં દ્રાવણ લીધું છે એ મંદ HCl એટલે કે એક એસિડ છે કે જેના કારણે બલ્બ છે એ પ્રકાશિત થાય છે તો આપણે એવા કોઈ પણ એસિડ લઈ શકીએ જેમ કે HCl H2SO4 HNO3 કાર્બોક્સિલિક એસિડ અથવા આવી પ્રવૃત્તિમાં આપણે બેઝ પણ લઈ શકીએ NaOH KOH CaOH ટ્વાઇસ પછી આ એસિડ અને બેઝની વાત થઈ એના દ્વારા આપણે બીજી એમાં બીજા પણ નાખી શકીએ ગ્લુકોઝ એની ચકાસણી કરવા માટે ગ્લુકોઝ અને આલ્કોહોલ હવે એસિડ અને બેઝ તો એમાં આપણે એસિડિક દ્રાવણ લીધું છે તો બલ્બ પ્રકાશિત થાય છે હવે એવી જ રીતે આપણે H2SO4 નાખી અને HNO3 કે કોઈ પણ એસિડ નાખી અને પાછું આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરીએ તો હરેક વખતે બલ્બ છે એ પ્રકાશિત થાય છે ત્યાર પછી જો આપણે ગ્લુકોઝ અને આલ્કોહોલ જેવા દ્રાવણો અંદર ઉમેરીએ છીએ તો
कारण શું તો હરેક પ્રકારના સંયોજનો છે એમાં હાઇડ્રોજન રહેલા છે છતાં પણ એ બલ્બ પ્રકાશિત થતો નથી એટલે કે આમાં વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો નથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે બલ્બ પ્રકાશિત થાય ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો કોઈ પણ એસિડિક દ્રાવણો છે એમાં આયનો દ્વારા એસિડિકતા આપણે ચકાસી શકીએ જેમ કે અહીં એક કઈ પ્રક્રિયા થઈ હશે કે મંદ HCl નાખવાથી HCl પાણી સાથે પ્રક્રિયા થઈ એટલે શું બન્યો H3O પ્લસ અને Cl માઇનસ હવે આ જે H3O પ્લસ છે અથવા તો H પ્લસ જે બંને એસિડિકતા માટે જવાબદાર છે તો ફરીથી આપણે HCl માં જોઈએ તો HCl માઇનસ એટલે કે HCl H2SO4 માં H પ્લસ SO4 માઇનસ એટલે કે H2SO4 તો હરેક પ્રક્રિયાની અંદર તમને આયનોનું વિભાજન એટલે કે ધનાયન તરીકે હંમેશા તમને હાઇડ્રોજન જ જોવા મળશે અને ઋણાયન તરીકે તમને અહીંયા ક્લોરીન જોવા મળે છે અહીંયા સલ્ફેટ જોવા મળે છે એવી જ રીતે HNO3 માં તમને ધનાયન તરીકે હાઇડ્રોજન જોવા મળશે અને ઋણાયન તરીકે NO3 માઇનસ કાર્બોક્સિલિક એસિડમાં પણ COO માઇનસ અને H પ્લસ તો બધી પ્રક્રિયાઓની અંદર તમને H પ્લસ એટલે કે હાઇડ્રોજન ધન આયન તરીકે જોવા મળે છે તો એ સાબિત કરે છે કે એસિડિકતા માટે જવાબદાર છે H પ્લસ એવી જ રીતે આપણે બેઝની વાત કરીએ તો બેઝમાં NaOH એનું આયનીકરણ થાય એટલે કે પાણી દ્વારા એની પ્રક્રિયા થાય તો આપણને Na પ્લસ અને OH માઇનસ જોવા મળે છે KOH લઈએ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એમાં K પ્લસ અને OH માઇનસ તો આવા બેઝિક દ્રાવણોની અંદર બધા જ પ્રક્રિયાની અંદર તમને હાઇડ્રોક્સાઇડ આયન છે એ જોવા મળે છે તો હાઇડ્રોક્સાઇડ આયન શું સૂચવે છે બેઝિક એટલે કે બેઝિક સ્વભાવ સૂચવે છે જે બેઝિક દ્રાવણોની અંદર કોઈ પણ બેઝ હશે તો એમાં હાઇડ્રોક્સાઇડ આયન હશે અને કોઈ પણ એસિડ દ્રાવણ હશે તો એમાં H પ્લસ જવાબદાર હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સાબિત કરી શકો કે એસિડ અને બેઝમાં શું સમાનતા જોવા મળી કે એસિડની અંદર હંમેશા H પ્લસ જવાબદાર હશે અને બેઝની અંદર હંમેશા હાઇડ્રોક્સાઇડ આયન જ જવાબદાર હશે તો આના પછીના ટોપિકમાં આપણે જોશું કે એસિડ અને બેઝ એ કેવી રીતે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને એસિડિકતા માટે જવાબદાર હાઇડ્રોજન છે અને બેઝિકતા માટે જવાબદાર હાઇડ્રોક્સાઇડ આયન છે